my dear students and my dear friends, welcome to my channel Haresh A. Patel Only English Grammar. विद्यार्थी मित्रों, हरेश ए पटेल ओनली इंग्लिश ग्रामर आ चैनल नी अंदर आप सौनो हूँ दिल थी हार्दिक स्वागत करूँ। तो विद्यार्थी मित्रों, आ सातमा नंबर ना वीडियो मा आप सौने हरेश सर ना कोटी कोटी वंदन। तो लेट्स स्टार्ट टू माय सेवंथ वीडियो फॉर स्टैंडर्ड थर्ड टू ट्वेल्थ, टॉपिक प्लूरल्स, पार्ट नंबर फोर। आज आपणे भाग नंबर चार जोवाना छीए अने एनी अंदर नियम नंबर त्रण शीखवाना छीए। कयो नियम? नियम नंबर त्रण। तो विद्यार्थी मित्रों, आपणे रमता रमता बे नियम तो शीखी गया, मजा आवी ने? आई होप, मने पूरेपूरी आशा छे के बे नियम तो तमारे पक्का थई गया हशे। हवे एने तमारे जोवा पण नहीं पड़े अने आजे आपणे नियम नंबर त्रण शीखवाना छीए। ओके, तो स्टार्ट करिए विद्यार्थी मित्रों। लेट्स स्टार्ट टू माय सेवंथ वीडियो, रूल नंबर थ्री ऑफ प्लूरल्स, बहुवचन नो नियम नंबर त्रण। नियम नंबर त्रण, जेने आपणे इंग्लिश में शू कहीशुं, रूल नंबर थ्री। रूल नंबर थ्री, तमे ए जोईए, आपणे एनी डेफिनेशन व्याख्या जोईए के जो नामना के क्रियापदना क्रिया पदना छेड़े वाय आपेल होय, वाय आपेल होय अने अने तेनी पहला, तेनी पहला तरतज तरतज व्यंजन मीन्स स्वर सिवाय, स्वर सिवाय जो नामना के क्रियापदना छेड़े वाय आपेल होय अने तेनी पहला तरतज व्यंजन आपेल होय। શું આપેલું હોય? વ્યંજન। વ્યંજન મીન્સ જે આપણે પાંચ સ્વર શીખી ગયા ને, એ ઈ આઈ ઓ યુ, એ સિવાયનો કોઈ પણ જો મૂળાક્ષર આપેલો હોય તો એને આપણે શું કહીશું? વ્યંજન। તો તરત જ જો વ્યંજન આપેલ હોય, એની પહેલા તરત જ વ્યંજન આપેલ હોય તો તેનું બહુવચન કરતા, તેનું તેનું મીન્સ નામનું કે ક્રિયાપદનું, તેનું બહુવચન કરતા તાત્કાલિક તાત્કાલિક વાયને તગડી મૂકીને, તગડી મીન્સ કાઢી મૂકીને છે ને, નવો શબ્દ આ કોઈ પણ ગ્રામરમાં જોવા મળશે નહીં। ઓકે, તો વાયને તગડી મીન્સ કાઢી મૂકીને, IES IES પ્રત્યય લગાડવો। ચલો ફરીથી રિપીટ કરીએ વિદ્યાર્થી મિત્રો, જો નામના કે ક્રિયાપદના છેડે વાય આપેલ હોય, પહેલી નજરે તો તમને એવું લાગે કે અરે સર, આ તો આપણે નિયમ નંબર બે ની અંદર ના શીખી ગયા,
તો ના એ નિયમ અલગ છે અને આ નિયમ પણ અલગ છે હા વાય છે છેલ્લો અક્ષર આની અંદર પણ વાય છે પણ વાયની પહેલા જોવો તમે વિદ્યાર્થી મિત્રો જે નિયમ નંબર 2 ની અંદર સ્વર હતા જ્યારે આ નિયમ ની અંદર સ્વર સિવાયના તો સ્વર સિવાયના અક્ષર કેટલા છે 21 સ્વર તો ગણીને 5 જ છે કયા કયા એ ઈ આઈ ઓ યુ આ સિવાયનો જો વાયની આગળ કોઈ પણ અક્ષર હોય અને જો એનું બહુવચન પેપરની અંદર જો પૂછવામાં આવે તો વાયને તાત્કાલિક આ વાયને શું કરવાનો તાત્કાલિક તગડી મૂકવાના તાત્કાલિક આ વાયને તગડી મૂકવાના ગેરહાજર આમને ફટાફટ કાઢી મૂકવાના તગડી મીન્સ કાઢી મૂકવાના અને એની જગ્યાએ કયો પ્રત્યય લગાડવાનો આઈ ઈ એસ તો ચલો વિદ્યાર્થી મિત્રો એના ઉદાહરણ જોઈએ એટલે વધારે ખબર પડે તો અહીંયા લખું છું સિટી સી આઈ ટી વાય બેબી બી એ બી વાય લેડી એલ એ ભાઈ લેડી એટલે ઊંટની લેડી નહીં હો લેડી એટલે તમને એવું લાગે કે અરે સર અહીંયા કેમ પાછા પ્રાણીઓ ઉપર આવી ગયા તો એલ એ ડી વાય લેડી એટલે ઊંટની લેડી નહીં લેડી એટલે મહિલા લેડી મીન્સ મહિલા હા એનો સ્પેલિંગ છે આપણે નથી કહેતા કે લેડી ઇઝ ઇન ફર્સ્ટ એટલે અરે સર અહીંયા લખી દીધું એલ એ ડી વાય તો લેડી એના પછી જોઈએ આપણે સ્ટોરી એસ ટી ઓ આર વાય એના પછી પણ બીજા ઉદાહરણ જોઈએ ક્રાય ટ્રાય ઓકે હવે જોવા વિદ્યાર્થી મિત્રો કે છેલ્લો અક્ષર શું છે નજર કરો વાય છે છે હવે વાયની આગળ જો સ્વર નથી વ્યંજન વાયની આગળ વ્યંજન વાયની આગળ વ્યંજન વાયની આગળ વ્યંજન અહીંયા પણ વ્યંજન વાયની આગળ વ્યંજન વાયની આગળ વ્યંજન તો જો આ નિયમ લાગુ પડે છે યસ તો શું કરવાનું આ વાયને તાત્કાલિક વાયને તાત્કાલિક તગડી મૂકવાનો અને વાયની જગ્યાએ વાયને તાત્કાલિક તગડી મૂકીને શું મૂકી દેવાનો આઈ ઈ એસ વાયને કાઢી મૂકવાનો તગડી મીન્સ કાઢી મૂકવાનો હવે એને રાખવાનો નથી પણ ક્યારે વાયની આગળ વ્યંજન હોય ત્યારે પાકું તો અહીંયા બધામાં વાયની આગળ વ્યંજન છે તો હા વાયની આગળ વ્યંજન છે હા વાયની આગળ વ્યંજન છે હા વાયની આગળ વ્યંજન છે હા તો હવે વિચારવાનું જ નહીં વાયને શું કરવાનું ફટાફટ તાત્કાલિક તગડી મૂકો મીન્સ કાઢી મૂકો અને એની જગ્યાએ આઈ ઈ એસ પ્રત્યય લગાડી દઈએ એટલે આપણું બહુવચન ફિનિશ તો લખીએ વિદ્યાર્થી મિત્રો સિટી તો સી આઈ ટી આઈ ઈ એસ જો અહીંયા અરે સરે વાય નીકાળી દીધો અહીંયા પણ બધામાં વાય નીકાળી દેવા અને વાયની જગ્યાએ શું લગાડી દઈએ આઈ ઈ એસ એટલે આપણું બહુવચન ફિનિશ તો બેબી અહીંયા આવશે બેબીઝ બી એ બી આઈ ઈ એસ લેડી એલ એ ડી આઈ ઈ એસ લેડીઝ સ્ટોરી તો સ્ટોરીઝ ઓકે ક્રાય તો ક્રાઇસ સી આ આઈ ઈ એસ ટ્રાય તો ટ્રાઇસ હવે વિદ્યાર્થી મિત્રો આ નિયમની અંદર પણ બહુ એક મજા છે કેમ તો આ નિયમની અંદર પણ વિદ્યાર્થી મિત્રો કોઈ અપવાદ નથી કોઈ નોટી બોય નથી કે કોઈ નોટી ગર્લ તોફાની છોકરો પણ નથી કે તોફાની છોકરી પણ નથી એટલે આ નિયમની અંદર પણ કોઈ અપવાદ છે નહીં અપવાદ તો આપણે શાની અંદર હતો નિયમ નંબર 1 જ્યારે નિયમ નંબર 2 અને નિયમ નંબર 3 એની અંદર કોઈ અપવાદ છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ચોક્કસ ખબર પડી ગઈ કે જો નામના કે
ક્રિયાપદના છેડે વાય આપેલ હોય અને તેની પહેલા તરત જ વ્યંજન શું આપેલું હોય વ્યંજન મીન્સ પાંચ સ્વર સિવાયના કોઈ પણ અક્ષર આપેલા હોય તો વાયને તાત્કાલિક તગડી મૂકીને તેની જગ્યાએ કયો પ્રત્યય લગાડી દઈશું આઈ ઈ એસ એટલે આપણું બહુવચન ફિનિશ તો હવે હરેશર બોલશે તમારે પણ ત્યાં બેઠા બેઠા બોલવાનું છે ઓકે તો પ્રથમ હરેશર બોલશે સિટી સિટીઝ બોલો વિદ્યાર્થી મિત્રો સિટી સિટીઝ બેબી બેબીઝ લેડી લેડીઝ સ્ટોરી સ્ટોરીઝ ક્રાય ક્રાઇઝ ટ્રાય ટ્રાઇઝ તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આ નિયમની અંદર પણ તમને ચોક્કસ ખબર પડી ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ હેવ એ વન્ડરફુલ ડે ગુડ બાય ગુડ બાય